મોરબી જિલ્લાની વાણિજ્ય વેરા અધિકારીની જે ઓફિસ છે લાલબાગ ખાતે, જેનું હેડ ઓફિસ રાજકોટ છે, એ વાણિજ્ય વેરા અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી છે. આ ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને તપાસ એસઓજી પીઆઈ જેએમ આલનાઓ કરી રહ્યા છે. આ ફરિયાદની હકીકત એ પ્રમાણે છે કે અલગ અલગ 16 જેટલી સિરામિક કંપનીઓ ઊભી કરવામાં આવી હતી, ખોટી સિરામિક કંપનીઓ. રાજન ટાઇલ્સ છે, લેરિક સિરામિક, ઓમકાર સિરામિક, વિન્સેન્ટ સિરામિક, હેસ્ટન સિરામિક, એલ્ફાઇન સિરામિક, લેવર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, ક્લાસિક સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિષ્ના સિરામિક, કેરોન સિરામિક અને મોસ્કો. આ તમામ સિરામિકની જે કંપનીઓ છે, આ કંપનીઓ ફિઝિકલી કોઈ પ્લેસ ઉપર મોજૂદ નથી, પરંતુ આ ખોટી ડમી સિરામિકની કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને અલગ અલગ જે ગરીબ સાહેદો છે, એ ગરીબ સાહેદો પાસેથી એમના આઈકાર્ડ, એમના આધાર કાર્ડ, એમના ફોટોગ્રાફ અને એવા કલેક્ટ કરીને એમની પાસેથી નાની નાની અમાઉન્ટમાં 2-5 હજાર 10 હજાર રૂપિયા આપીને, એમની પાસેથી એમના દસ્તાવેજો કલેક્ટ કરીને, એના દ્વારા એ ડોક્યુમેન્ટને યુઝ કરીને જીએસટી નંબર, એમના ઈમેલ આઈડી અને એમના પ્રૂફ, એમના આઈડી અને પ્રૂફના આધારે જીએસટી નંબર મેળવવામાં આવ્યા હતા આ કંપનીઓ માટે. આ જીએસટી નંબર મેળવીને એના દ્વારા જે ખોટા આર્ટિફિશિયલ ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા હતા અને એ ટ્રાન્ઝેક્શનો જે કરવામાં આવ્યા હતા, જે બેંક અકાઉન્ટ જે યુઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શનો પણ ટોટલી ફેક અને ડમી કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન ફિઝિકલી થયા નથી, પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો બતાવીને જે જીએસટી છે, સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી પ્લસ ઇન્ટરસ્ટેટ, જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય છે સિરા કોઈપણ બિઝનેસમાં, તો એનું ઇન્ટિગ્રેટેડ જીએસટી એમ કરીને ત્રણ જાતના, જે સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી, ત્રણેય જાતના જીએસટીનો જે વેરો આવે છે, વેરો જીએસટી, એ વેરો 17 કરોડ જેટલો વેરો નહીં ભરીને આ અલગ અલગ 16 સિરામિક ખોટી કંપનીઓ ઊભી કરીને આરોપીઓએ રાજ્ય સરકારને અને ખાસ કરીને વેરા વિભાગને નુકસાન પહોંચાડેલું છે. આ અનુસંધાને બી ડિવિઝનમાં 400-420 ખોટા દસ્તાવેજો ઊભા કરવા માટે 465-671 કોન્સ્પિરસી એક આખી છે, એના માટે 120B અને આઈટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલના તબક્કે પ્રાથમિક જો આપને કહું તો ગઈકાલે જ ગુનો દાખલ થયેલો છે. આની અંદર જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સનો યુઝ કરવામાં આવ્યો છે, અમે એ તમામ લોકોની તપાસ કરી રહ્યા છીએ કે આ 16 પેઢી માટે 16 જીએસટી નંબર જે ઇસ્યુ થયેલા છે, તે જીએસટી નંબર કયા વ્યક્તિના ઓળખ કાર્ડ અને કયા વ્યક્તિના આઈકાર્ડના આધારે ઇસ્યુ થયેલા છે, અને એ આઈકાર્ડના આધારે, આઈકાર્ડ અને ઓળખ કાર્ડના આધારે જીએસટી નંબર ઇસ્યુ થયા પછી કેટલા ઈવે બિલો જનરેટ થયેલા છે અને કેટલા ઈવે બિલો ખોટા જનરેટ કરીને આ લોકો કેટલા પૈસાનું ચીટિંગ કરેલું છે, અને એ ઈવે બિલ જનરેટ કરવા માટે કયા કયા પ્લેસીસ, કઈ કઈ પેઢી, આ જે સિરામિકની 16 અલગ અલગ કંપની છે, તો કઈ કંપની દ્વારા કેટલા ઈવે બિલો જનરેટ કરવામાં આવે અને કઈ કંપનીનો કેટલો રોલ છે, અને આ જે ડમી કંપની છે એના જે ટ્રાન્ઝેક્શનો થયેલા છે, ડમી કંપની પાછળ કયા વ્યક્તિનો હાથ છે, એની તપાસ કરવામાં આવી રહી છે. આની અંદર હાલના તબક્કે પૂછપરછ ચાલુ છે અને આવનારા 3-4 દિવસોમાં અલગ અલગ વ્યક્તિઓની ઓળખ કરીને, આ જે આખું ફ્રોડ કર્યું છે એમાં અલગ અલગ વ્યક્તિઓની ઓળખ કરીને એનો અરેસ્ટનો પણ સિલસિલો ચાલુ કરવામાં આવશે.